રાક્ષસો ખુલ્લા પડતા નથી. ઓકે રુઝાનજી, આવી ઘટના જયારે સામે આવી છે અને આપણે અત્યારે એવા સમયમાં રહીએ છીએ જેમાં 21મી સદીની વાત કરીએ છીએ, આપના જેવી સંસ્થા છે કે જે મહિલાઓ માટે હેલ્પ કરે છે, અને છતાં પણ આપણે એવું કહીએ કે સ્વતંત્રતાભર્યું વાતાવરણ એમને મળી રહ્યું છે, છતાં પણ જયારે આવા કિસ્સા કે આવી ઘટના બહાર આવે ત્યારે આપણે કેટલું શરમજનક અનુભવવું પડે છે? સૌથી પહેલા તો એક પોઝિટિવ પોઈન્ટ કહેવા માંગુ છું કે આઈ વુડ લાઈક ટુ થેન્ક મીડિયા, જે હંમેશા કહું છું કે મીડિયા આટલું બધું પ્રચાર કરે છે અને અવેરનેસ જનરેટ કરે છે, એટલે દીકરીઓને બહેનોમાં હિંમત આવી. બિલકુલ બિલકુલ, દીકરીઓને બહેનોમાં હિંમત આવી છે, જોડે જોડે મીડિયાના સપોર્ટના લીધે ફેમિલી મેમ્બર્સ અને સોસાયટી, જેને આપણે સમાજ કહીએ છીએ, એ લોકોમાં હિંમત આવી છે. અને હવે એ લોકોને ખબર પડી ગઈ છે કે એ લોકો અગર અવાજ ઉઠાવશે, પહેલા શું બધા ગભરાતા હતા કે મારી દીકરીનું નામ બગડશે, શી વિલ બીકમ શું કહેવાય વિક્ટિમને, આપણે એ કહેવા રહે સર કે એને જે કહેવા એ કહેવામાં આવશે કે વિક્ટિમ છે ને બિચારી દુખિયારી દબાવવામાં આવશે, લોકો એને અલગ નજરથી જોશે, જે આખું બદલાઈ ગયું છે. આપ ઘણા બધા કેસીસમાં જોયું મીડિયા કોઈ દિવસ બી જે વિક્ટિમ હતી એને સર્વાઈવરનું નામ આપ્યું, હિંમત આપી, લોકો એની હિંમત દાખવી, અને એટલે દીકરીઓને હિંમત આવી બોલવાની. એટલે જે તમારો ક્વેશ્ચન હતો કે કેમ નથી બોલતી હવે, તમે આપણે અત્યારે જ એક્ઝામ્પલ લઈએ, જે નવી સ્ટોરી પર આશરા પટેલ બેનની આવી છે, જે મોડલ હતી, પણ એમની જોડે 10-12 વર્ષ પહેલા થયું હતું. આજની તારીખમાં કે તમે મોડલો કહો તો મોડલ તો બોલ્ડ કહેવાય, પણ એ વખતે જયારે દીકરી ભણતી હતી ત્યારે, અને જે જયેશભાઈએ જે એની જોડે બધા જે આપણે બધું સાંભળ્યું કે એને રસ્તામાં છોડી દીધી, એને નવરાત્રી વખતે પાછળ કાઢી ગયો, પેલા ક્લબના હોટલ રૂમમાં લઈ ગયા અને બધા નાટક કર્યા, એટલે એ વખતે ગભરાઈ ગઈ ને એને બિચારીનું ભણતર છોડી દીધું, બરાબર છે, પણ બોલી નહીં. એટલા માટે ના બોલી કારણ કે એને એવી બીક હતી, કારણ કે એના મમ્મા પપ્પા એના પપ્પા મમ્મી ને એક સપનું હતું, એ સપનું એ તોડવા નહીં માંગતી હતી, કારણ કે એને ખબર હતી કે અગર એના વશમાં થશે તો એની લાઈફ પકડશે, અને અગર પણ આ બધું સહન કરીને જિંદગી બરબાદ થઈ જાય એ ચાલે, પણ સપનું ના તૂટવું જેવું એના એ વખતે સી માઇન્ડસેટ કેવા માંગુ છું. આમ તમે સાચું જ કહું કે એ વખતે જે લોકોનો માઇન્ડસેટ હોય છે કે મમ્મી પપ્પાનો માઇન્ડસેટ, મમ્મી પપ્પાના સપનું પૂરું કરવાનો માઇન્ડસેટ, સપનું ના કહેવાય એક પ્રકારનું પ્રેશર હશે. એક્ઝેક્ટલી ઇઝ ઇઝ યોર રાઈટ. એટલે એને શું કર્યું, એને ભણતર છોડી દીધું, ને પછી જે બીજા ફિલ્ડમાં આવીને કરી રહી છે, શી વિલ બી સક્સેસફુલ. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે અત્યારની તારીખમાં હવે થેન્ક્સ ટુ ઓલ ધીસ અવેરનેસ લોકોમાં કોન્ફિડન્સ લિટલ બિટ ઓફ માઇન્ડસેટ છે, 100% માઇન્ડસેટ છે નહીં કહું, પણ વી આર મૂવિંગ. એટલે મેં કહું કે આઈ સ્ટાર્ટ વિથ અ પોઝિટિવ પોઈન્ટ કે વી આર મૂવિંગ ઇન અ પોઝિટિવ ડાયરેક્શન. હવે આપણે જયેશભાઈની વાત કરીએ, જે વર્ષોથી એ તો થોડા દિવસ પહેલા બી અમે જયારે એનો ટોક શો કર્યો તો કહેતા હતા કે આ ભાઈ એક કર્યું જ નહીં, આવા બીજા 10 કારણ કર્યા જ હશે, 100% 10 કારણ, એના 10 થી 15 કારણ બી નીકળે તો આપણને વાત થવી ના જોઈએ. સી ધીસ ઇઝ કોલ્ડ મિસયુઝ ઓફ પાવર. તમે કોઈ બી ફિલ્ડમાં જોશો, અગર પોલિટિશિયન લો, કોઈ બી ફિલ્ડમાં જેની પાસે પાવર હોય એ લોકો ક્યાંક ને ક્યાંક મિસયુઝ કરે. હવે કોઈક પૈસામાં મિસયુઝ થાય, કરપ્શનમાં મિસયુઝ થાય, અને ક્યાંક આ લેડીઝવાળા મામલામાં મિસયુઝ થાય. લેડીઝવાળા મામલામાં એટલે મિસયુઝ થાય કારણ કે એ લોકોને ખબર છે કે બહેનો બોલવાની નથી, અને એ જ પેલા શું કે અંડર એસ્ટિમેશનમાં આ એમના માથે પડ્યું. ના, આઈ શુડ કોંગ્રેચ્યુલેટ ધેટ લેડી, જે એના ફિયાન્સીને મારે ડબલ જે લોકો વર્ક ધરાવે છે એ લોકોને એવો ખ્યાલ આવે છે કે છોકરીઓ બોલશે નહીં, એની સાથે બીજું કારણ એ પણ છે ને કે એમનું કોઈ કશું બગાડી નહીં શકે. સાચી વાત છે, યુ આર 100% રાઈટ. હવે એ પોઈન્ટ બી તમે સારો કર્યો. આજ સુધી એને કોન્ફિડન્સ અને 100%, જેમ કે પેલા જે આશરા કેસમાં બી એને પોલીસ જોડે સેટિંગ કરી દીધું અને પેલો કેસ દબાઈ ગયો. ના તો એ વખતે અગર એ, કારણ કે આશરાના કેસમાં ચોખ્ખું દેખાયું છે કે ક્લબમાં એ કપડાં ઉતારીને હતો, પેલો બિચારો વેટર સારો માણસ હતો, આ દીકરી ગભરાઈ ગઈ, બાથરૂમમાં પુરાઈ ગઈ ને એને પેલા પોલીસ જોડે સેટિંગ કરી દીધી, દીકરીને દબાઈ દીધી અને કામ પતી ગયો. અગર એ દિવસે દીકરી હિંમત કરીને બોલી બી લેતી તો આઈ એમ શ્યોર આટલો આટલી લાંબો કિસ્સા ના ચાલતે. એટલે હવે એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે વોટ એવર રીઝન્સ ના લીધે, પ્રેશર બોલો, સેન્સિટાઇઝેશન બોલો, પોલીસ વાળા હવે આ બધા કેસીસ જે બહેનોના કેસ છે સિરિયસલી લે છે. ના તો કદાચ હું કહું કદાચ 10 વર્ષ પહેલા કદાચ આ એફઆઈઆર બી નહીં થાય, બરાબર છે. આ વખતે તો આ એફઆઈઆર થઈ બીકોઝ ઓફ ધ પોલીસ સેન્સિટાઇઝેશન. મને તો રુઝાનજી સવાલ થાય છે કે આવી ઘણી બધી વિદ્યાર્થીનીઓ હશે, આ વડોદરાની ઘટના છે, ગુજરાતમાં છે, 1091 નો સંપર્ક કેમ નથી કરતા? સી એ લોકોએ કર્યો તો વડોદરામાં, એ લોકોએ પોલીસનો સંપર્ક કર્યો તો, પોલીસ આઈ થિંક પેલા એમની હેલ્પલાઈનનો સંપર્ક કર્યો તો, અને એ લોકોને હેલ્પ મળી છે એવું નથી. એટલે તો કહું છું કે નાઉ થિંગ્સ આર મૂવિંગ ઇન અ પોઝિટિવ ડિરેક્શન, પણ હેલ્પલાઈન તો પછી આવી. સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ હું બધાને હંમેશા કહું છું, કારણ કે અમારા કેસમાં બી હેલ્પલાઈનમાં છોકરી પહેલા નથી આવતી. પહેલા એ કરશે શું, પહેલા એ આસપાસવાળાને કહેશે, અગર ત્યાંથી એને સપોર્ટ મળશે. ને ઘણી વાર અમારા ઘણા કેસીસમાં જે સપોર્ટ આપે છે એ ફોન કરે છે, દીકરીમાં તો હજી હિંમત નથી એ બી કહી દો, દીકરી ફોન નથી કરતી, એના આસપાસ જેના ફ્રેન્ડ હોય કે ફેમિલી હોય કે બોયફ્રેન્ડ હોય એ લોકો સપોર્ટ કરીને ફોન કરે છે. આ કેસમાં બી એવું થયું છે, પણ ઇટ ઇઝ ગુડ કે ધેટ ઇઝ ધ એક પોઝિટિવ પોઈન્ટ અગેન આવી છે કે નાઉ ધે આર ટ્રસ્ટિંગ ધ સિસ્ટમ. ઓકે ઓકે, બીજું આપણે હું પૂછીશ કે રાજકીય વર્ક ધરાવતા લોકો આમાં જોવા વધારે મળતા હોય છે. અત્યારે જે રીતે જયેશ પટેલનો કિસ્સો, જે આપણે લાગે છે કે સ્પષ્ટપણે માનવું કે પોતે રાજકીય વર્ક ધરાવતો હતો એટલા માટે એનું સંચાલન આવું હતું. કોઈ